નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. હું છું મીમાકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી સાથે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે સાબરકાંઠા જિલ્લામાં થઈ રહ્યા છે ઉઘરાણા. 15,000 રૂપિયા ગરીબ લોકો પાસેથી સરપંચ ઉઘરાવવા છતાં હજુ આવાસ આ લોકોને નસીબ નથી થયા, ત્યારે આ બાબતે અવાજ ઉઠાવનારાઓને તાલુકા પંચાયતના કર્મચારીઓ ચડાવી રહ્યા છે ધક્કે. જોઈએ એક વિશેષ અહેવાલ. આ છે હિંમતનગર તાલુકાનું ધુલેટા ગામ. ગામના લોકોના મકાનો જોઈને તેમની સ્થિતિનો તમને અંદાજ તો આવી જ જશે. કોઈ મકાન માત્ર એક લાકડાના સહારે ઊભું છે, તો કોઈ મકાનને પાછળની દિવાલ જ નથી. મોટા ભાગના મકાનોની આ હાલત છે, ત્યારે આ લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા અને મકાન પાસ કરાવવા માટે પૂર્વ સરપંચને 15,000 રૂપિયા આપ્યા છે. સરપંચ અને તલાટી બદલાઈ ગયા, પણ તેમના આવાસ હજુ તેમને નસીબ નથી થયા. આવાસ યોજનાનો 3 વર્ષથી પૈસા આપેલા છે, પણ હજુ સુધી અમારે ઘર આવ્યું નથી, ઓનલાઈન બી જોયું નથી અને કામ તો નહીં. ઓછી છતાં અમને ધમકી આપે છે. પૈસા કોણ આપવા માટે આવે? પૈસા રમેશ સરપંચ આપવા. કેટલો ટાઈમ છે? 2-3 વર્ષથી. ડાળી કરો, માઇક લઈ લે કે. ઓકે, શું તકલીફ છે તમારે? આ મકાન તૂટી ગયેલું સાહેબ, મારો ઉપરથી પડી ગયો, બાજુમાંથી ચોમાસામાં પડી ગયું. તો પૈસાનું સરપંચની વાત કરી એટલે કે તમારે એક વખતે આવેલું છે મકાન ખાસા વર્ષો પહેલાં, તો કે આવું ના હોય, પૈસા જોવું, એ પૈસા તો નથી, તો એમને ના પાડી કે ના હોય મકાન. કેટલા પૈસા માગ્યા તમારી જોડે? એ વખતે 10,000ની વાત કરી. બરાબર. કેમ કે તો પોઝિશન નહીં મારે, હું ના આપી શકું એટલે એ મકાન નથી આવ્યું. શું નામ તમારું? ત્યારે આ આવાસના મુદ્દે નવનિયુક્ત મહિલા સરપંચ રાખીબહેન રાઠોડે અવાજ ઉઠાવ્યો, તો તાલુકા પંચાયતના કર્મચારીઓએ તેમને માહિતી આપવા ધક્કે ચડાવી દીધા. આરટીઆઈ કરી તો જવાબ ના આપ્યા અને વધુમાં પૂર્વ સરપંચ દ્વારા ધમકીઓ આપવાનું શરૂ કરી દેવાયું. આવાસ યોજનામાં કેવું છે, 15-20 હજાર રૂપિયા એક એક ઘરના લીધા છે, અને જે લોકોએ આપ્યા છે પૈસા એ વ્યક્તિઓ પોતે હાજર છે અહીંયા આગળ. કાલે પોલીસ સ્ટેશનમાં બી હું લઈ ગઈ, ગામમાં બી ભેગા કર્યા હતા અને બધા કહે છે. પોલીસ સ્ટેશનમાં હું ગઈ તો પોલીસ સ્ટેશનમાં મને એવું કહેવામાં આવ્યું કે શું પ્રૂફ છે તમારી પાસે કે તમે પૈસા આપ્યા? હું એમ કહું છું કે જ્યારે વ્યક્તિ પોતે હાજર હોય, વ્યક્તિ પોતે કહે છે કે મેં પૈસા આપ્યા છે, તો કેમ ન માને, કઈ રીતે ન માને? અને આજે બરાબર છે, ડેફિનેટલી છે કે આજે બિચારાઓનું ઘર ન હોય ને, એક ઘરમાં ફેમિલી મોટું હોય તો ડેફિનેટલી કે આજે 15,000 રૂપિયા કોઈ બિચારું ગરીબ એમ કે 15,000 આપવાથી મારું ઘર થઈ જતું હોય તો આપી બી દે છે કે જલ્દીથી જલ્દી ઘર આવે. પણ એ લોકોના ટર્મમાં દરેક સભ્યોના ઘર અને બધું માગશો તો ડિટેલ નીકળશે, 100% નીકળશે. તમે તાલુકા પંચાયતમાં વિગત માગી તો તમને મળી ખરી? ના, આરટીઆઈ મેં માગી હતી દીનદયાળમાં, તો મને ખાલી આંકડા મળ્યા હતા 120ના. તો મેં કીધું આંકડા 120 એટલે કઈ રીતે? મને તો આખું ડિટેલ નામ જોઈએ કે કોના કેટલા આવે. એના પછી આરપીડીમાં આવી, આરપીડીનો ટર્મ 4 તારીખે પૂરો થયો, અપીલમાં નાખે. એટલે આ બધું એ લોકોને બી પ્રોબ્લેમ છે જ મારા તરફથી કે રાખીબેનને આ કેવી રીતે આ કહેવું. અને હું 2 નંબરના પૈસા લેવાની બી નથી ને કરવાની બી નથી કામ. અને મને ગરીબોનું કામ તો કરવાનું એવું નહીં કે નહીં કરવાનું, પણ વગર પૈસે કામ કરવાનું છે. ઘર તો મળવું જોઈએ ને, ઘર તો આપવું બી જોઈએ. તમને જણાવી દઈએ કે આ એ જ રાખીબેન રાઠોડ છે કે જેમણે 1 અઠવાડિયા પહેલા પ્રધાનમંત્રી મોદીના નામે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલો. ઉલ્લેખનીય છે કે આવાસ યોજના માટે સર્વ તલાટી અને સરપંચે કરવાનો હોય છે અને તેઓ 15,000 રૂપિયા ઉઘરાવી, ત્યારે હવે આ સમગ્ર મામલે હિંમતનગર તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે તપાસ કમિટી બનાવવાની જવાબદારો સામે પગલા લેવાની વાત કરી હતી. અગાઉના અધિકારી શ્રીના સમયની અંદર આ કાર્યવાહી થયેલી છે, જે બાબતે અત્રેની કમિટી દ્વારા એક તપાસ કરવામાં આવશે અને કમિટીના રિપોર્ટના આધારે જે તે ગુનેગારો સામે સાબિત થતા એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ આવાસોનું વેરિફિકેશન કરવામાં એમને સાચો લાભ મળે એ ખાતરી કરવાનો રોલ સરપંચ અને તલાટીશ્રીનો હોય છે. હિંમતનગર તાલુકામાં જે લોકો જરૂરિયાતવાળા છે તેમને આવાસ નસીબ નથી, જ્યારે જે લોકો સક્ષમ છે તેઓએ પૈસા ખર્ચીને આવાસની ગ્રાન્ટો પાસ કરાવી દીધી છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થયા તો સરપંચ, આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા તલાટીઓ અને તાલુકા પંચાયતનું એક માસ મોટું કૌભાંડ બહાર આવે એમ છે.
ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસમના ન્યૂઝ સાબરકાંઠા.